ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસ બાકી છે, છતાંય અંકલેશ્વરની બજારમાં પતંગોનું વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મકર સંક્રાંતિને ગણતરીના દિવસો આડા હોય, હજુ પણ ઘરાકી ન નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી. વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પતંગના ભાવમાં 200% વધારો થયો છે. આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનો 25-30% વેચાણ ઓછું થવાનું મત વેપારીઓએ વ્યક્ત કર્યું છે. સામાન્ય રીતે અંકલેશ્વર મકર સંક્રાંતિના અઠવાડિયા પહેલાં પતંગની ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણના 3 દિવસ બાકી રહ્યા છે, છતાં હજુ સુધી પતંગનું ખાસ વેચાણ શરૂ થયું નથી, જેના કારણે અંકલેશ્વરના બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં પતંગ ખંભાત, નડિયાદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી આવે છે. દર વર્ષે અંકલેશ્વરના બજારમાં અંદાજે ₹15-20 લાખના પતંગનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 20% વધારા થતાં પતંગનું 25-30% ઓછું વેચાણ થશે, તેમ અંકલેશ્વરના વેપારીઓએ જણાવ્યું હતું. મકર સંક્રાંતિના 2 દિવસ બાકી રહ્યા છે, તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી. સામાન્ય રીતે ઉત્તરાયણના 3-4 દિવસ પહેલાં બજાર ધમધમતી હોય છે, પરંતુ આ વર્ષે અત્યારે ખાસ વેચાણ થઈ રહ્યું નથી. આથી છેલ્લા દિવસોમાં વેપારીઓ ઘરાગીનો આશાવાદ સેવી રહ્યા છે. યાકુબ પટેલ, ચેડેશ ટીવી, ભરૂચ.